જય મારા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ની અંદર છેલ્લે આપણે આપણું ઘર પૃથ્વી પાઠમાં સૌર પરિવાર વિશે ચર્ચા કરી હતી અને સાથે સાથે સૂર્ય વિશેની પણ આપણે માહિતી મેળવી હતી. આજે આપણે આ સૌર પરિવારના જે ગ્રહ છે 8 ગ્રહો એના વિશેની ટૂંકમાં માહિતી મેળવીશું. સૌપ્રથમ સૂર્યથી જે પહેલો ગ્રહ છે એના વિશેની વાત કરીએ તો એ છે બુધ નામનો ગ્રહ, જેને અંગ્રેજીમાં આપણે મર્ક્યુરી તરીકે ઓળખીએ છીએ. આ બુધ નામનો ગ્રહ એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. સાથે સાથે એનો રંગની વાત કરીએ તો આછા પીળા પડતો રંગ જે આ ગ્રહ ધરાવે છે. આ ગ્રહને જો આપણે જોવો હોય તો સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ આપણે આ ગ્રહને જોઈ શકીએ છીએ, એટલે નરી આંખે જોઈ શકીએ. કહેવાનો મતલબ કોઈ પણ પ્રકારના બરાબર દૂરબીન કે ટેલિસ્કોપની મદદ વિના. પરંતુ જ્યારે પણ આપણે આકાશની અંદર જોઈએ ત્યારે હંમેશા બરાબર આપણને ગ્રહ જેવો ગ્રહ પૃથ્વી પરથી તો ન દેખે, પણ એટલું સમજવાનું આપણે કે જે ચમકે અથવા ટમટમતા તો એ મોટે ભાગે તારા હોય, અને જે ટમટમે નહીં બરાબર એમનો જે પ્રકાશ છે એક જ ધાર્યો હોય તો એ ગ્રહ કહેવાય. આગળ આપણે તારા અને ગ્રહ વિશેનો તફાવત વિશે પણ ચર્ચા કરીશું. એટલે આ બુધ નામનો ગ્રહ સૂર્યથી સૌથી નજીક છે, સાથે સાથે આ જે ગ્રહ છે એને એક પણ ઉપગ્રહ છે નહીં બરાબર. બીજા ઘણા બધા જે ગ્રહો છે એને ઉપગ્રહો છે, પણ આ બુધને ઉપગ્રહ નથી, કુદરતી ઉપગ્રહ એક પણ ત્યાં છે નહીં. આગળ બીજો જે ગ્રહ છે એ છે શુક્ર. અંગ્રેજીમાં વાત કરીએ તો એને વેનસ તરીકે ઓળખવામાં આવે છે. શુક્ર નામનો જે ગ્રહ છે સૌથી ચમકતો ગ્રહ છે. સૂર્યોદય પહેલા આ ગ્રહને આપણે પૂર્વ દિશાની અંદર જોઈ શકીએ છીએ. એકદમ તેજસ્વી તારો તો ના કહેવાય, પણ એટલો બધો તેજ આપતો હોય. કોઈ પણ ગ્રહને પોતાનો પ્રકાશ નથી, એની ઉપર સૂર્યનો પ્રકાશ પડે અને એ પ્રકાશ રિફ્લેક્ટ થાય, પરપ્રકાશિત જેને કહેવાય. એટલે ગ્રહ આપણે સૂર્યોદય પહેલા પૂર્વ દિશાની અંદર તેમજ સૂર્યાસ્ત થઈ જાય ત્યારે આપણે પશ્ચિમ દિશામાં શુક્ર જે ગ્રહ છે તેને જોઈ શકીએ છીએ. સૌથી ચમકતો ગ્રહ છે. એનું કદ અને જે વજન છે એ લગભગ પૃથ્વી જેટલું જ છે, એટલે એવું કહેવાય કે આ શુક્ર ગ્રહ જે છે એ પૃથ્વીનો જોડિયો ભાઈ છે. એનું કદ અને વજન જે છે એ લગભગ પૃથ્વી જેટલું જ છે. એ ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. ચંદ્રનું આપણે અજવાળું તમે જો જાણો છો તેમ જેમ જેમ અજવાળું ચાલતું હોય બરાબર એકમ બીજ બીજ એમ કરતા કરતા પૂનમનો દિવસ આવે ત્યારે સંપૂર્ણ ચંદ્ર ગોળ હોય, ત્યારે રાત્રે આપણે કદાચ ઘરની બહાર નીકળીએ તો કદાચ વીજળી ન હોય કે લાઈટો ન હોય તો પણ આપણને રસ્તો દેખાય એટલું ઉજવાળું તો હોય. એટલે કહેવાનો મતલબ આ શુક્ર જે ગ્રહ છે એ પણ એનો ચળકાટ જે છે પૂજા જે પ્રકાશ એ ચંદ્રને મળતો આવે છે. આગળ વાત કરીએ તો આ જે ચંદ્ર છે ટૂંકમાં સોરી શુક્ર છે એને પણ એક પણ ઉપગ્રહ છે નહીં. બુધ અને શુક્ર આ બે જ એવા ગ્રહો છે કે જેને એક પણ ઉપગ્રહ છે નહીં. બાકી પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ આ બધાને ઉપગ્રહો છે, પણ બુધ અને શુક્ર જે છે એમને એક પણ ઉપગ્રહ છે નહીં. ત્યાં આગળ વાયુ અને વાદળનું એક પ્રકારનું ઘટ્ટ વાતાવરણ થઈ ગયું છે, જેને કારણે આ જે ગ્રહ છે શુક્ર એની જે માહિતી છે એ વધુ પડતી માહિતી હજુ વૈજ્ઞાનિકો પાસે છે નહીં. તો આ વાત થઈ શુક્ર એટલે કે વિનસ. હવે આપણે આગળ વાત કરીએ આપણો પોતાનો ગ્રહ જે આપણે વસવાટ કરીએ છીએ છે પૃથ્વી. અંગ્રેજીમાં એને અર્થ તરીકે ઓળખવામાં આવે છે. શુક્ર અને મંગળની વચ્ચે આવેલો આપણો આ એક ગ્રહ, જ્યાં ઘડિયા એવું કહેવાય કે હજુ જ્યાં સુધી વૈજ્ઞાનિકોનું માનીએ તો આ જે ગ્રહોમાં માત્ર અને માત્ર પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં સજીવો વસવાટ કરે છે. વૈજ્ઞાનિકો ઘણી બધી સંશોધનોને શોધ કરી રહ્યા છે,
કે પૃથ્વી સિવાય બ્રહ્માંડ જે છે તો અનંત સુધી વિસ્તરેલું છે તો ત્યાં સુધી ત્યાં આટલા બધા ગ્રહો છે તો ત્યાં કોઈ જગ્યાએ કદાચ કોઈ સજીવ સૃષ્ટિ હશે કે નહીં બધા સંશોધનો થઈ રહ્યા છે પણ આપણે ખાસ પૃથ્વી ની ઉપર વાત કરીએ તો પૃથ્વી જે છે એ પોતાની ધરી જે ફરે છે બરાબર એ ધરી ઉપર ફરતા એને આપણે જાણીએ છીએ કે 24 કલાકનો જે સમય છે લગભગ આમ તો 24 પૂરા નથી 23 કલાક ને 56 મિનિટ જેટલો સમય છે એટલે 24 કલાકનો જે સમય છે પોતાની ધરી ઉપર ફરતા લાગે છે અને જે સૂર્યની આસપાસ છે સૂર્યની આસપાસ ફરતા પૃથ્વીને 365 દિવસ એટલે કે આપણે જેને એક વર્ષ તરીકે ઓળખીએ છીએ આટલો સમય એને સૂર્યની ફરતા લાગે પોતાની ધરી પર જે પૃથ્વી ફરે છે એને કારણે રાત અને દિવસ થાય છે પૃથ્વી જે છે પોતાની ધરી ઉપર ફરે છે એના લીધે રાત અને દિવસ થાય છે અને સૂર્યની આસપાસ જે ફરે છે એને કારણે ઋતુઓનું જે પરિવર્તન ઋતુઓ બદલાય છે શિયાળો બરાબર ત્યારબાદ ઉનાળો ત્યારબાદ ચોમાસું ઋતુ બદલાવાનું જે કારણ છે પૃથ્વીનું સૂર્યની આસપાસ ફરવું આગળ વાત કરીએ તો જે પૃથ્વી છે એને એક ઉપગ્રહ છે આપણે જાણીએ છીએ કુદરતી ઉપગ્રહ જે છે એક છે અને એ છે આપણો ચંદ્ર બરાબર હવે ચંદ્ર વિશેની થોડી માહિતી મેળવીએ તો ચંદ્ર જે છે પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે માનવીએ ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહો અવકાશની અંદર ધરતા મૂકેલા છે પણ એ બધા કૃત્રિમ એટલે કે માનવે બનાવેલા છે અને એનો ઉપયોગ આપણે જાણીએ છીએ તેમ જેમ કે મોબાઈલ માટેના કેટલાક હોય કેટલાક ઉપગ્રહો જે છે તે વાતાવરણ બરાબર કેટલું હશે કે આ એના માટેના હોય આવા ઘણા બધા ઉપગ્રહો ઘણા બધા દેશોએ અવકાશની અંદર તરતા મૂકેલા છે પણ કુદરતી ઉપગ્રહ જે છે એક જ છે અને આપણો ચંદ્ર છે પૃથ્વીનો એક આંકડો જે મારે છે આ ચંદ્ર એના માટે એને લગભગ મેં કીધું 29.5 દિવસ જેટલો સમય લાગે એટલે આપણે એવું કહે લગભગ 30 દિવસ એટલે 15 દિવસ બરાબર અમાસ ફરીનો 15 દિવસ પૂનમ એટલે 15 દિવસે એક સમય એવો આવે કે જ્યારે આપણને ચંદ્ર દેખાય નહીં ત્યારે આપણે તેને અમાસ કહીએ પછી જેમ જેમ અજવાળ્યું આગળ વધતું જેમ સૂરજ જે ચંદ્ર સોરી ચંદ્ર જે છે સંપૂર્ણ ગોળ દેખાય ત્યારે આપણે તેને પૂનમ તરીકે ઓળખીએ છીએ એટલે આ પૃથ્વીનો જે ચક્કર મારતા ચંદ્રને લગભગ 29.5 દિવસ જેટલો સમય લાગે છે ચંદ્ર ઉપર પણ વાતાવરણ છે નહીં બરાબર આપણે અત્યારે હું અને આપણે બધા શ્વાસ લઈ શકીએ છીએ કોઈ પણ પ્રકારનો ઓક્સિજનની અત્યારે આપણે હેલ્ધી છે એટલે જરૂર છે નહીં પણ જો આપણે ચંદ્ર પર જવું હોય તો ત્યાં આગળ આપણે વાતાવરણ છે નહીં ત્યાં આગળ આપણે ઓક્સિજનના બાટલા છે ઘણી બધી તૈયારીઓ સાથે ત્યાં જવું પડે એટલે ત્યાં વાતાવરણ છે નહીં તે પરપ્રકાશિત છે પરપ્રકાશિત એટલે ચંદ્રને પોતાનો કોઈ પ્રકાશ છે નહીં ચંદ્ર ઉપર સૂરજનો પ્રકાશ પડે છે અને રિફ્લેક્ટ થઈને આપણી ઉપર આવે બરાબર એટલે ચંદ્રને તો કોઈ પ્રકાશ છે નહીં પણ ચંદ્રની ઉપર સૂર્યનો પ્રકાશ પડે એટલે ચંદ્ર એ પરપ્રકાશિત કહેવાય સ્વયં પ્રકાશિત કહેવાય નહીં ત્યાં ઉલ્કાપાત ઉલ્કાપાત એટલે બ્રહ્માંડની અંદર અવકાશની અંદર ઘણા બધા જે પથ્થરો કહેવાય બરાબર એ પથ્થરો અને આવું બધું ઘણા બધા ગ્રહો ઉપર પડતું રહે અને ચંદ્ર ઉપર ઘણા બધા આવા ઉલ્કાપાતો થતા રહે છે અને એ પથ્થરો જ્યારે આ ચંદ્રની સપાટી ઉપર પડે ત્યારે જમીનની અંદર ખૂબ જ મોટા અને વિશાળ ખાડા પાડી દે છે એટલે એમ્ફિબિયન બહુ બધા ત્યાં આગળ ખાડા ચંદ્રની ઉપર આપણે જો પૂનમનો દિવસ હોય ત્યારે જો નળિયા કે એમને પણ જોઈએ તો અંદર આપણે એવું કહીએ અને આપણે સાંભળીએ છીએ ચંદ્રને દાલ છે એ જે મોટા મોટા ખાડાઓ છે આપણે જોઈ શકીએ છીએ એટલે આ વાત થઈ આપણે ચંદ્રની કે જે આપણા પૃથ્વીનો એક ઉપગ્રહ છે હવે આજે આપણે આગળ જોઈએ તો પૃથ્વી પછીનો જે ગ્રહ છે એ છે મંગળ માર્સ જેને કહેવાય બરાબર વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ભવિષ્યની અંદર કદાચ માણસ મંગળ ગ્રહ ઉપર વસવાટ કરશે હમણાં વિચાર પણ એ કાળ હતું બરાબર એટલે કહેવાનો મતલબ જે છે તે
मंगल ऊपर पानी ना होवाना पुरावा पण मानवीय शोधेला छे के भूतकाळी अंदर ત્યાં કદાચ પાણી પણ હોઈ શકે તો સંશોધનો દિવસે દિવસે બદલ થઈ રહ્યા છે મંગળ ગ્રહ છે એ છે લાલ રંગનો ગ્રહ છે સાથે સાથે ત્યાં વાતાવરણ ખૂબ જ ઓછું છે અને આ જે મંગળ છે મંગળને બે ઉપગ્રહો છે આપણે જેમ ચંદ્ર એક ઉપગ્રહ છે એવો મંગળને બે ઉપગ્રહ છે આગળ વાત કરીએ તો ગુરુ નામનો ગ્રહ છે મંગળ પછીનો જે ગ્રહ અંગ્રેજીમાં છે ને જુપિટર કહેવાય આ જે ગ્રહ છે આછા પીળા રંગનો ગ્રહ છે સાથે સાથે ગ્રહ જે છે ખૂબ જ ઠંડો ગ્રહ છે કારણ કે ત્યાં ઘડી પણ સૂર્યનો પ્રકાશ જે છે એ પૃથ્વી જેટલો ત્યાં પહોંચતો નથી દિવસે તાપમાન વધુ હોય અને રાત્રે જેમ સૂરજ ન દેખાય જે વિસ્તારની અંદર ત્યાં ઘડી તાપમાન એકદમ નીચું એટલે ખૂબ જ ઠંડી પડે સૌરમંડળનો સૌથી મોટો જે ગ્રહ છે એ છે આ ગુરુ સૌથી મોટો આઠ ગ્રહોની અંદર સૌથી મોટો ગ્રહ છે એ છે ગુરુ આ ગુરુને 79 જેટલા ઉપગ્રહો છે બરાબર કેટલા બધા ઉપગ્રહો કહેવાય આપણે એક જ ચંદ્ર છે આપણો એક જ ઉપગ્રહ છે તો એ તમે જુઓ તો પૂર્ણિમાના દિવસે ઘણું બધું અજવાળું હોય જો કદાચ આપણે પણ 79 જેટલા ઉપગ્રહો હોય બરાબર તો જાણે ફ્લોર મારેલા હોય બરાબર એવું એક વાતાવરણ ઊભું થાય કેટલા બધા ઉપગ્રહો 79 જેટલા ઉપગ્રહો એટલે એવું કહેવાય ત્યાં ઘણી લગભગ અંધારું થતું હશે નહીં બરાબર આપણે એક જ ચંદ્ર છે છતાં પણ આટલું બધું જો અજવાળ વધતો હોય તો આવા 79 જેટલા ઉપગ્રહો તો કેટલું બધું અજવાળ 79 જેટલા ઉપગ્રહો છે તેને દૂરબીનથી જોતા ત્યાં કપકાવાળી સપાટી દેખાય નરિયા કે આટલો મોટો હોવા છતાંય આપણે નરિયા કે નથી જોઈ શકતા દૂરબીનથી ટેલિસ્કોપ દ્વારા એને જોવામાં આવે તો ત્યાં આગળ કપકાવાળી સપાટી આપણને આની અંદર જોવા મળે છે એના પછીનો ગુરુ પછીનો જે ગ્રહ છે એ છે શનિ અંગ્રેજીમાં જેને સેટર્ન તરીકે ઓળખવામાં આવે છે ગુરુ પછી જો કોઈ મોટો સૌથી ગ્રહ હોય તો એ છે શનિ આ નીલા રંગનો ગ્રહ છે એનો વલય ધરાવે છે એ મારી પાસે શનિની એક આકૃતિ છે આ વલય છે આ શનિ નામ આ વલયોને કારણે જાણે માથા ઉપર પગડી પહેરી હોય એવું લાગે બરાબર માથે પગડી પહેરી હોય એટલે શનિ જો એક ગ્રહ છે એ શનિના ગ્રહને પગડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે માથે જાણે પગડી પહેરી હોય શનિના ગ્રહને પગડીયો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે શનિને 62 ઉપગ્રહો છે જેમ ગુરુને 79 જેટલા ઉપગ્રહો છે એમ શનિને પણ 62 જેટલા ઉપગ્રહો છે ઘણા બધા ઉપગ્રહો કહેવાય તો આ વાત થઈ શનિ આગળ બીજો જે ગ્રહ છે શનિ પછી જે નંબર છે એ છે યુરેનસ પૃથ્વીની વાત કરે તો ખૂબ જ દૂર છે તેનું તેજ જે છે પ્રકાશ જે છે લગભગ આછી ચાંદની જેવું છે હર્ષલ નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો જેણે ઈસવીસન 1781 સાલમાં આ યુરેનસની શોધ કરી હતી એટલે આ સાતમા નંબરનો ગ્રહ યુરેનસ અને ત્યારબાદ વાત કરીએ આઠમા નંબરનો જે ગ્રહ છે એ છે નેપચ્યુન આ જે ગ્રહ છે એ નેપચ્યુન ગ્રહ ઉપર મિથેન નામની ઝેરી વાયુ ત્યાં ઘડી ખૂબ જ પ્રમાણમાં રહેલો છે સાથે સાથે ત્યાં પણ પૃથ્વીની જેમ જ ઋતુઓ જે છે એમનું પરિવર્તન થાય છે તો આ બધા ગ્રહો વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી આ પાઠની અંદર તો આપણે ખાસ કરીને આપણા પૃથ્વી ગ્રહ વિશેની માહિતી મેળવવાની છે પરંતુ પૃથ્વી ગ્રહ વિશે જાણતા પહેલા આપણે જે બીજા સાત ગ્રહો છે એના વિશેની થોડી થોડી માહિતી મેળવવી ખૂબ જ અનિવાર્ય છે તો આપણને પૃથ્વી વિશે વધારે જ્ઞાન પ્રાપ્ત થાય અને પૃથ્વી એ અન્ય જે ગ્રહો છે એનાથી કઈ રીતે વિશેષ છે એની આપણને જાણકારી મળે એના માટે આપણે આ જે સાત ગ્રહો આમ તો આઠ પણ પૃથ્વી સિવાયના જે સાત ગ્રહો છે એના વિશેની આપણે માહિતી મેળવી હવે જો આપણે આઠે આઠ જે ગ્રહ છે એને યાદ રાખવા હોય અને ખાસ કરીને જે ક્રમમાં યાદ રાખવા હોય તો એના માટે એક શોર્ટકી છે એટલે ક્રમશઃ જો આપણે યાદ રાખવા હોય તો અહીં એક વાક્ય છે માય વેરી એક્સેલેન્ટ મધર જસ્ટ સર્વ અસ નૂડલ અહીંયા પ્રથમ જે અક્ષર છે એના દ્વારા આપણે ક્રમશઃ દરેક જે ગ્રહ છે એને યાદ રાખી શકીએ
જેમ કે માયનો જે એમ છે એ છે મર્ક્યુરી એટલે કે બુધ નામનો ગ્રહ ત્યારબાદ વી જે છે એ છે વીનસ એટલે કે શુક્ર નામનો ગ્રહ ત્યારબાદ ઈ એટલે કે અર્થ ત્યારબાદ એમ એટલે કે માર્સ ત્યારબાદ જી એટલે જુપિટર ત્યારબાદ સે એસ એટલે સેટર્ન ત્યારબાદ યુ એટલે યુરેનસ અને છેલ્લે એન એટલે નેપચ્યુન આમ ક્રમશઃ આપણે જે છે દરેક ગ્રહના નામ બરાબર સૂર્યથી ક્રમમાં સૌપ્રથમ ત્યારબાદ એના પછી આ રીતે ક્રમમાં યાદ રાખી શકીએ આ અંગ્રેજીની વાત છે તો ગુજરાતીમાં કદાચ યાદ રાખો હવે તો આ રીતે આપણે બનાવી શકીએ બુ એટલે કે બુધ ત્યારબાદ સુ એટલે શુક્ર પૃ એટલે પૃથ્વી મં એટલે બરાબર મંગળ ત્યારબાદ ગુરુ ત્યારબાદ શનિ ત્યારબાદ યુરેનસ ત્યારબાદ નેપચ્યુન આ રીતે આપણે ક્રમમાં દરેક જે ગ્રહ છે એ દરેક ગ્રહને યાદ રાખી શકીએ છીએ અહીંયા મારી પાસે એક ચાર્ટ છે એની અંદર આપણે જોઈ શકીએ છે દરેક જે ગ્રહ છે એ દરેક ગ્રહ આ રીતના દેખાય છે બરાબર અહીંયા જુઓ તો આ સૌપ્રથમ આ સૂર્ય છે આખો ત્યારબાદ અહીંયા બુધ છે ત્યારબાદ શુક્ર પૃથ્વી બરાબર મંગળ બરાબર ત્યારબાદ આગળનો ગ્રહ ત્યારબાદ અહીંયા શનિ જે છે તે આ રીતના આપણા જે ગ્રહો છે આપણું સૂર્ય મંડળ ની અંદર એ આ રીતના આપણને જોઈ શકીએ છીએ હવે આજે આપણે આગળ બરાબર આપણે અત્યારે ટૂંકમાં માહિતી મેળવી બધા ગ્રહો વિશેની હવે આપણે નક્ષત્ર કોને કહેવાય અને ત્યારબાદ ઉલ્કા વિશેની પણ માહિતી મેળવીશું અને ત્યારબાદ આપણે પૃથ્વી વિશે વિશેષ માહિતી મેળવીશું આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો એમાં ખાસ કરીને બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આ જે ચાર ગ્રહો છે બુધ શુક્ર બરાબર પૃથ્વી અને મંગળ આ ચાર ગ્રહોને આંતરિક ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે અને જે બાકીના ચાર રહ્યા ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન આ જે ચાર ગ્રહો છે તેમને બાહ્ય ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે આપણે ખાસ યાદ રાખવાનું રહેશે બરાબર આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આ જે ગ્રહો છે એમને આંતરિક ગ્રહ કહેવાય અને ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન જે છે એમને બાહ્ય ગ્રહો કહેવાય હવે આગળ આપણે જોઈએ તો ઉલ્કા મેટર્સ જેને અંગ્રેજીમાં કહેવાય આપણે ઘણી બધી વખત રાત્રે ઘરની બહાર જો બેઠા હોય રાત્રે કદાચ સૂઈ જતા હોય તો ઘણી વખત આપણને લીસોટા જેવું બરાબર પૂંછડી વાળો તારો પૂંછડીઓ તારો એવું આપણે કહીએ એવું ફરતો તારો એવું આપણે ક્યારેક દેખાય છે તો એ આકાશમાં જે આ ખરતો તારો તરીકે જે આપણે ઓળખીએ છીએ ખરેખર એ તારો ક્યારેક ફરે નહીં અવકાશના અંદર ઘણા બધા પથ્થરો બરાબર જે છે તે અને ગ્રહો ન બનેલા હોય એ ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલા હોય એવા ઘણા બધા ટુકડાઓ અવકાશની અંદર ફરી રહ્યા છે આ બધા જે ટુકડાઓ છે એ ટુકડાઓ જ્યારે પૃથ્વી જે છે એની નજીકથી જ્યારે પસાર થતા હોય ત્યારે જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ પેલી જે પથ્થરો છે અને બધા ગ્રહોના નાના ટુકડાઓ છે બધાને પોતાની તરફ આકર્ષે એટલે ખેંચે ટૂંકમાં અને જ્યારે આ બધા પથ્થરો પૃથ્વીના વાતાવરણની અંદર પ્રવેશે ત્યારે એટલી બધી ઝડપથી અંદર પ્રવેશે અને એના લીધે જે ઘર્ષણ બળ લાગે એના ઘર્ષણ બળને કારણે જે પથ્થરો હોય એની અંદર આગ લાગી જાય અને આગ લાગવાના કારણે જે લીસોટો પડતો હોય એવું આપણને ભાસ થાય એ લીસોટો જે પડે છે એ ખરેખરમાં તારો ખર્યો એવું ન કહેવાય પરંતુ આ ઉલ્કાઓ જે છે એને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે એ ઉલ્કાઓ જ્યારે વાતાવરણમાં પ્રવેશે ત્યારે બરાબર એ સળગે ટૂંકમાં એક ઘર્ષણ બળને કારણે સળગે અને એને આપણે ઉલ્કા તરીકે ઓળખીએ અવકાશમાં જે નાના નાના ટુકડા અથવા તો ગ્રહોના જે નાના નાના ભાગ ફરે રહ્યા છે એમને આપણે ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે મેં કીધું એમ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ પર એમને જયારે ખેંચી લાવે જયારે પૃથ્વીના વાતાવરણની અંદર પ્રવેશે ત્યારે ઘર્ષણ બળને કારણે એની અંદર આગ લાગી જાય ક્યારેક એવું બને કે આ જે પથ્થરના ટુકડાઓ છે ઘણા વિશાળ હોય ખૂબ જ મોટા હોય અને સંપૂર્ણ સળગી ન જાય અને ક્યારેક એવું પણ બને કે
એ અડધા અડધા સળગ્યા અથવા તો સંપૂર્ણ ન સળગે ત્યારે પૃથ્વી ઉપર મોટા મોટા ખાડા પાડી દે. અને આ જ્યારે આવું થાય ત્યારે પૃથ્વી ઉપર ખૂબ જ મોટો ખાડો પડી જાય. મહારાષ્ટ્રની અંદર કોયના સરોવર આવેલું છે, બરાબર, કોયના સરોવર એ ઉલ્કા પડવાથી બન્યું છે એવું માનવામાં આવે છે. સાથે સાથે ગુજરાતની અંદર પણ એક જગ્યાએ જ્યાં આવી એક ઉલ્કા પડી તેને જેનું લગભગ જે વજન છે લગભગ 40 કિલોગ્રામ જેટલું આનું વજન હતું. આપણે જાણીએ છીએ હજારો લાખો વર્ષો પહેલા ડાયનાસોર જે હતા એ અસ્તિત્વ ધરાવતા હતા અને ડાયનાસોર આવી એક ઉલ્કા પડવાને કારણે જ એ સમયે પૃથ્વી પરના જે ડાયનાસોર હતા બધા જ ડાયનાસોર એક સાથે નાશ થઈ ગયો હતો, બરાબર. તો આવી ઘણી બધી મોટી ઉલ્કાઓ પણ ભવિષ્યમાં અને વર્તમાનમાં પણ પૃથ્વી તરફ ઘણી બધી આવી રહી હોય છે. એમાંની મોટા ભાગની જે છે એ પૃથ્વીથી ઘણા બધા દૂરના અંતરે એ પસાર થઈ જાય છે. પરંતુ જો ક્યારેક એવું બને કે કોઈ મોટી ઉલ્કા જે છે પૃથ્વી પર કદાચ આવે તો કદાચ પૃથ્વીનો નાશ પણ થઈ શકે છે. એટલે વૈજ્ઞાનિકો આ બધું ધ્યાન રાખતા હોય છે, કયા વિસ્તારમાં આવશે, બરાબર, અને કદાચ ભવિષ્યની અંદર એને તોડવા કદાચ ત્યાં રહ્યા પૃથ્વી પર રહીને એનો નાશ કરી શકે એવા બધા સંશોધનો એ બધું અત્યારે ચાલી રહ્યું છે. ટૂંકમાં વાત આપણે કરી ઉલ્કા વિશે. આગળ વાત કરીએ આપણે તો નક્ષત્રની, બરાબર. તો નક્ષત્ર જે છે એના અંગ્રેજીમાં આપણે શબ્દ અહીંયા આપેલો છે કોન્સ્ટેલેશન્સ. કોન્સ્ટેલેશન્સ વિશાળ અર્થમાં આપણે નક્ષત્રનો જો વાત કરીએ તો કોઈ નક્ષત્ર કોને કહેવાય તો એવું કહી શકે કે તારાઓનો એક સમૂહ જૂથ અથવા તો એક તારો હોય તો એક તારાને પણ નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે. તારાઓ આકાશમાં આપણે જોઈએ તો ઘણી બધી વખત જે તારાઓનો સમૂહ હોય તારાઓનો જે જૂથ હોય એ તારાઓના જૂથને કારણે અમુક વખતે એક પ્રકારનો આકાર, ક્યારેક હરણનો આકાર તો ક્યારેક ગરુડ જેવો આકાર, આવા વિવિધ પ્રકારના એક પ્રકાર આકારો આપણને જોવા મળે એના આધારે નક્ષત્ર, બરાબર, એ બધા નક્ષત્રો કહેવાય. આપણા પૃથ્વી પરથી આવા જે માનવીએ શોધેલા છે એમાં 27 નક્ષત્રો છે. એમાં થોડા લખેલા છે જેમ કે અશ્વિની નક્ષત્ર છે, રેવતી છે, પુનર્વસુ છે, મૃગશિષ છે, રોહિણી છે, પુષ્ય છે, આર્યા છે. આ સિવાય આની સાથે બીજા લગભગ 27 જેટલા નક્ષત્રો છે. ધારો કે ચંદ્રની આસપાસ પણ આવા બે નક્ષત્ર છે, એને જો આપણે સમજવા હોય તો ચંદ્રની આસપાસ આપણે ઘણો લાંબો સમય સુધી જોઈ રહેવું હોય તો આપણને એ બે નક્ષત્ર વિશે પણ જાણકારી મળે. જેમ કે શુભ કાર્ય આપણે જ્યારે કરીએ છીએ, બરાબર, તો પુષ્ય નક્ષત્રની અંદર આપણે જોઈએ તો સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. આ 27 નક્ષત્રો આમ એવું આપણને લાગે કે યાદ રાખવા બહુ સહેલા છે, બરાબર, આમ કઠણ છે પણ વારંવાર એનું જો રટણ કરવામાં આવે ને યાદ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે તો આપણને સહેલાઈથી યાદ રહી શકે. જેમ કે શુભ કાર્ય કરવું, કોઈ સારું કાર્ય, પુષ્ય નક્ષત્રની અંદર સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે, બરાબર. એટલે આ વાત થઈ બધી નક્ષત્ર વિશેની. આપણે જોઈ 8-8 ગ્રહો વિશેની ટૂંકમાં માહિતી મેળવી, સાથે સાથે આંતરિક ગ્રહો કોને કહેવાય, બાહ્ય ગ્રહો કોને કહેવાય, આ સિવાય આપણે ઉલ્કા વિશેની માહિતી મેળવી અને નક્ષત્ર વિશેની માહિતી મેળવી. હવે આપણે આગળ જે છે એ પૃથ્વી, બરાબર, સંપૂર્ણ હવે જે માહિતી આપણે મેળવીશું એ બધી પૃથ્વી વિશેની હશે, બરાબર. પૃથ્વી પર અક્ષાંશ, રેખાંશ, બરાબર, કોઈ જગ્યાનું સ્થાન કેમનું નિશ્ચિત છે પૃથ્વી ઉપર, બરાબર, કે ભાઈ કરમસદ છે ધારો કે કરમસદ પૃથ્વી ઉપર ક્યાં આવેલું છે, આ બધી માહિતી આપણે ધીમે ધીમે શીખશું. એમાં અક્ષાંશ, બરાબર છે, રેખાંશ છે, સાથે સાથે સમય કઈ રીતે નિશ્ચિત કરવામાં આવે છે, કયા સ્થળનો સમય કેટલા વાગ્યા છે, બરાબર, એ બધી માહિતી આપણે હવે ધીમે ધીમે શીખીશું. એ આપણે આના પછીનો જે મુદ્દો છે એની અંદર આપણે જોઈશું.